નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 એની અંદર આજે આપણે લેક્ચર 16 ભણીશું. વિષય વિજ્ઞાન ચેપ્ટર 1, ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 15 ની અંદર આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા વિશે ભણ્યા હતા. હવે લેક્ચર 16 ની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણીશું. હવે આ જે વિસ્થાપન પ્રક્રિયા છે એની અંદર જે બેઝિક છે એ આ લેક્ચરની અંદર આપણે ભણીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. ઓકે, તો જુઓ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, વિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, વિસ્થાપિત થવું એટલે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. હવે સક્રિયતા શ્રેણી વિશે સમજી લો, જે તમારે બુકની અંદર આપેલું નથી. હવે સક્રિયતા શ્રેણી એક એવી શ્રેણી છે કે ધાતુઓને તેમને સક્રિયતાના ક્રમમાં ગોઠવવામાં આવે છે. ઓકે, જેમ કે ઓકે, પોટેશિયમ સૌથી વધારે સક્રિય ધાતુ છે. પછી એનાથી ઓછી સક્રિય વાત કરીએ એને પછી છે સી, પછી છે એમજી. ઓકે, પછી છે એલ્યુમિનિયમ, પછી છે જીંક. એફઈ પીબી એટલે કે લેડ. ઓકે, પીબી કરતા એફઈ કેવું છે? વધુ સક્રિય. પછી હાઇડ્રોજન. પછી છે સિલ્વર એટલે કે એજી, અને છેલ્લે છે એવી એટલે કે ગોલ્ડ. ઓકે, જે શ્રેણી તૈયાર થઈ એને શું કહેવામાં આવશે? સક્રિયતા શ્રેણી. એટલે જુઓ તો આની અંદર સૌથી વધારે સક્રિય કયું છે? પોટેશિયમ. ઓકે, સૌથી ઓછી સક્રિય કયું છે? ગોલ્ડ. ઓકે, ગોલ્ડ એટલે કે સોનું, એયુ, જે સરળતાથી બીજા તત્વો સાથે અથવા વાતાવરણ સાથે અથવા પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી શકતું નથી. માટે રોજિંદા જીવનની અંદર તમે શું કરો છો? સોનાની વસ્તુઓનો ઉપયોગ કરો છો, જે બીજા કોઈ તત્વ સાથે કે વાતાવરણ સાથે પ્રક્રિયા કરી શકતું નથી. જે સોનું જે હોય એવું ને એવું રહેતું હોય છે. ઓકે, એટલે આ છે સક્રિયતા ક્રમ. સક્રિયતા ક્રમની કેમ જરૂર પડી? કારણ કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર જો તમને આ સક્રિયતા ક્રમ ખબર હશે તો જ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ તમને ખબર પડશે. એટલે સક્રિયતા ક્રમ તમારે યાદ રાખવો ખૂબ જરૂરી છે. તો જુઓ, આખો સક્રિયતા ક્રમ છે. પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, પછી આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ એટલે કે એયુ. આ બધા તત્વો છે. હવે તમારે યાદ કેવી રીતે રાખશો? તો યાદ રાખવા માટેની અહીં એક ટ્રીક છે. તો જુઓ, આ ટ્રીક માટે તમારે એક વાર્તા યાદ રાખવી પડશે. વાર્તાની અંદર એવું છે કે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન તમે ઓળખતા જ હશો. ઓકે, પછી એની અંદર વાત કરીએ બે ગોપીઓ. ગોપીઓ તો બહુ બધી હતી, પરંતુ આપણે એની અંદર બે જ ગોપીઓ લેવાની છે આ સ્ટોરીની અંદર. હવે એની અંદર એક ગોપી બીજા ગોપી પાસે કૃષ્ણ ભગવાનનો મુગટ માગે છે. એટલે બીજી ગોપી જે હોય છે એ શું કહે છે કે કયો આપું? એ વખતે તો મુગટ તમે જોયા હશે માથે મૂકવાના. ઓકે, સોનાનો હોય છે, એ જમાના તો સોમ સોનાનો હતા, પરંતુ આપણે જે સ્ટોરીની અંદર જે મુગટ લેવાનો છે એ કયો લેવાનો છે? કોપરનો લેવાનો છે.
एक गोपी बीजी गोपी ने यू कहे के काना का मुगट आव, तो बीजी गोपी एम कहे के हा आपू छू। पछी सामे थी पूछे छे आपू तो छू पण कयो, कॉपर नो। ले सामे पेली रिप्लाय आपे छे के हा कॉपर नो, हाज एज एवो। तो जो केवी रीते के एटले अहीं का, अहीं ना, ફરીથી કા, એટલે ખાસ યાદ રાખજો પહેલો કા એ પોટેશિયમ હશે અને ફરીથી બીજો જે કા આવશે શું આવશે કેલ્શિયમ, એટલે કાના કા એમજી એટલે મુગટ, કાના કા મુગટ એલ્યુમિનિયમ એટલે આપ, અથવા તમારે અહીં યાદ રાખવા માટે એપી ના થઈ જાય એટલા માટે તમારે શું યાદ રાખવાનું આર, એ એમ એટલે કે કાના કા મુગટ આર, જી એટલે જે। ओके okay, एक गोपी बीजी गोपी ने क्या है काना का मुगट, काना का मुगट आल जे। फे पी बी ये तुम्हारे गोपी की जगह है, तुम्हारे शू याद रखवानो छे ही फे पी बी। ओके એટલે કે काना का मुगट आल जे फे पी बी। पछी सामे थी कह छे हा हाइड्रोजन नो, हा कॉपर नो, પછી આ પહેલી વાળી ગોપી કહે છે કે હા હાજ એજ, તમારે અહીં જી છે એટલે જવાબ કરવાનો, ઓકે હાજ એજ એવું કોપરનો જ જોઈએ છે આનો મતલબ એમ, ઓકે એટલે જુઓ કાના કા મુગટ આલ જે ભે પી બી હા, એટલે આ કહે છે કે હા આપું છું, કોપરનો ક્વેશ્ચન માર્ક, કોપરનો આપું હાજ એજ એવું। ઓકે તો અહીં લખી દઉં કાના કા મુગટ આલજે, એટલે ગોપી નામ શું હશે ફે પેબી। ઓકે તમારે કોઈ મિત્ર સાથે તમે વાત કરો તો શું બોલો, નામથી બોલાવો, ઓકે કે કોઈ હોય વસ્તુ લેવી હોય તો તમે એમ કહો કે ભાઈ આ વસ્તુ આપ મને આપ, તે જ રીતે છે કે કાના કા મુગટ આપજે ફે પેબી। ओके પછી એમ કહે છે હા આપું છું કોપર નો ક્વેશ્ચન માર્ક, એ કહે છે આપું છું પણ કયો કોપર નો, એ કહે છે હા એજ એવું। ઓકે વિદ્યાર્થી મિત્રો રહી ગઈ ટ્રિક યાદ, કાના કા મુગટ આપજે ફે પે બી હા કોપર નો હાજ એજ એવું। ओके એટલે તમારે આ ટ્રિક યાદ રાખવાની, એ પ્રત્યેક પ્રમાણે તમારે શું લખવાનું શ્રેણી લખવાની, એટલે સૌથી વધારે પોટેશિયમ વધુ સક્રિય છે, એના કરતાં ઓછી સોડિયમ, એના કરતાં ઓછી કેલ્શિયમ, એના કરતાં ઓછી મેગ્નેશિયમ, એના કરતાં ઓછી સક્રિયતા કોની એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ કરતાં ઝીંકની, એવી રીતે FePb હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ। ઓકે એટલે સૌથી ઓછી સક્રિયતા કોની છે એવું એટલે કે ગોલ્ડની, Au એટલે Ao, એજ એટલે એજી, હાજ એટલે એચજી, કોપર નો એટલે સીયુ, હા એટલે હાઇડ્રોજન, પીબી એટલે એ આપણે તો ફી એટલે આયર્ન લોખંડ, જે એટલે જેડ એન આર એલ્યુમિનિયમ, મુગટ એનજી, કા એટલે સીએ, ના એટલે એનએ, ને કા એટલે બે વાર કા આવે છે એટલે ખાસ ધ્યાન રાખજો, કે પહેલી વાર છે પોટેશિયમ ને બીજી વાર છે કેલ્શિયમ, એટલે કે કાના કા મુગટ આવજે ફે પે બી હા કોપર નો હાજ એજ એવું। ઓકે આ શ્રેણી તમારે તૈયાર કર્યા પછી જુઓ વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા, વિસ્થાપન પ્રક્રિયા કોની કહેવાય, તો જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને શું કરે છે દૂર કરે છે, તેને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા। ઓકે તો જુઓ વ્યાખ્યા, જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને દૂર કરે છે તેને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા। ઓકે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે જુઓ અહીં એ જે છે વધારે સક્રિય ધાતુને તમારે આગળ નહીં લેવાની, આ બધી સક્રિય ધાતુ લેવાની, ઓછી સક્રિય ધાતુ એટલે
પાછળની હશે અને એનું જડિય દ્રાવણ હશે ઓકે ધારો કે કોઈ એક આ એ જે છે એ કેવી છે વધુ સક્રિય ધાતુ છે એટલે જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ બીજું છે આ છે બી એટલે બીજી કોઈ ધાતુ છે અને એનું ઓછી સક્રિય ધાતુ બીજી છે બી ઓકે એનું શું છે ક્ષારનું જલીય દ્રાવણ એટલે એક્સ એટલે અહીં કોઈ પણ દ્રાવણ તમે બનાવી દેવાનું છે એટલે જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ઓછી સક્રિય ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ એટલે એક્સ એ ક્ષારનું જલીય દ્રાવણ છે તે ધાતુને એટલે કે અહીં બી જે છે એ ધાતુને શું કરે અહીં દૂર કરે આખામાંથી શું કરે દૂર કરે તેને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા ઓકે એક ઉદાહરણ દ્વારા સમજીએ વધારે ખ્યાલ આવશે અહીં પહેલા જોઈએ એ જે છે કેવી છે વધારે સક્રિય ધાતુ ઓકે બી જે છે ધારો કે શું છે ઓછી સક્રિય ધાતુ ઓકે અહીં એક્સ એ આપેલું છે એ શું છે ક્ષારનું જલીય દ્રાવણ ઓકે એટલે ઓછી સક્રિય ધાતુનું આપણે નીચે લખી દઈએ વ્યવસ્થિત અહીંયા ઉપર દેખાશે નહીં બી જે છે ઓછી સક્રિય ધાતુ અહી એક્સ જે છે એ ક્ષારનું જલીય દ્રાવણ એટલે આ બંને શું કરશે પ્રક્રિયા કરશે એમાંથી ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને એટલે આ દ્રાવણમાંથી આ ધાતુને શું કરે છે અહીં દૂર કરે છે અલગ છૂટી પાડે છે તેને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા ઓકે ચલો હવે આ જે સક્રિયતા શ્રેણી છે એમાંથી કોઈ એક ધાતુ લઈએ ચલો લઈએ Fe ઓકે Fe જે છે વધારે સક્રિય ધાતુ તરીકે લઈએ આપણે Fe એટલે કે લોખંડ ઓછી સક્રિય આ કરતા ઓછી સક્રિય કઈ છે આ બધી ઓછી સક્રિય Fe કરતા એમાંથી કોઈ એક ધાતુ લઈએ Cu એટલે B અહીં જે B જે છે શું છે Cu ઓકે હવે એનું શું લેવાનું છે જલીય દ્રાવણ ક્ષારનું જલીય દ્રાવણ તો એનું ક્ષારનું જલીય દ્રાવણ છે કોપર સલ્ફેટ એટલે Fe B એટલે Cu X એટલે SO4 એ પ્રક્રિયા શું થશે A X બનશે એટલે AI શું છે Fe એટલે અહીં Fe અને SO4 એકબીજા સાથે જોડાશે એટલે શું મળશે FeSO4 પ્લસ આ ધાતુ જે ક્ષારનું જલીય દ્રાવણ હતું એમાંથી આ ધાતુ બી ધાતુ હતી શું થઈ છૂટી પડી અથવા દૂર થઈ ને બાકી શું બધ્યું કોપર ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો એ વધારે સક્રિય ધાતુ કોપર એ Fe જે છે વધારે સક્રિય છે ઓકે કોપર કરતા એ વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ કોપરના ક્ષારનું જલીય દ્રાવણ એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cu ને શું કરે છે દૂર કરે છે માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા ઓકે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો બીજું કોઈ ઉદાહરણ લઈએ ચલો Zn નું લઈએ Zn પ્લસ CuSO4 Zn પણ Cu કરતા કેવી છે વધારે સક્રિય છે એટલે Zn પ્લસ CuSO4 એ શું બનશે ZnSO4 પ્લસ Cu ઓકે એટલે ટૂંકમાં જે ક્ષારનું જલીય દ્રાવણ હોય એમાં આ આયન છે SO4 એમાં પણ જે ધાતુ હોય આ ધાતુ છૂટી પડે અહીંયા આ જે ધાતુ હશે અહીં છૂટી પડશે કોના દ્વારા Fe દ્વારા Fe કેવું છે વધારે સક્રિય ધાતુ આમાં પણ Zn કેવું છે Cu કરતા વધારે સક્રિય ધાતુ એટલે જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ એટલે કે Fe ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી એટલે ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તે ધાતુને દૂર કરે છે એટલે તે ધાતુને શું કરે છે દૂર કરે છે તેને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે આ પ્રક્રિયાની અંદર આ જે છે Fe CuSO4
પ્રવૃત્તિ 1.9 ની અંદર આપણે પ્રેક્ટિકલ દ્વારા ભણીશું કે કેવી રીતે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ઓકે, પરંતુ અહીં તમારે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ પ્રક્રિયા થવા માટે આગળની ધાતુ હોવી જોઈએ અને કોઈ પણ પાછળની કોઈ પણ ધાતુ તમે લઈ શકો, પરંતુ એનું શું હોવું જોઈએ, જલીય દ્રાવણ, તો જ વિસ્થાપન પ્રક્રિયા થશે, બાકી તો વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. ધારો કે આપણે લઈએ SiU પ્લસ FeSO4 નું દ્રાવણ લઈએ. ઓકે, પાછળથી SiU અને આગળની FeSO4 નું દ્રાવણ લઈએ તો આ પ્રક્રિયા થશે નહીં, કારણ કે અહીં શું લેવાનું છે, વધારે સક્રિય ધાતુ આના કરતા, જ્યારે Fe કેવું છે, વધુ સક્રિય છે, કોપર એ ઓછું સક્રિય છે. એટલે વ્યાખ્યા મુજબ જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ એટલે તમારે ધાતુ હોય આગળની લેવાની. ઇન શોર્ટ, તમારે યાદ રાખવું હોય તો કોઈ પણ ધાતુ આગળની હોવી જોઈએ. ઓકે, અને પાછળની જે ધાતુ એનું શું હોવું જોઈએ, દ્રાવણ હોવું જોઈએ. એટલે ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને શું કરે, દૂર કરે. પરંતુ જો પરીક્ષાની અંદર એક્ઝામની અંદર આવું પૂછાય કે CU પાછળથી લીધું હોય, FeSO4 આગળથી લીધું હોય, કે FeSO4 વધુ સક્રિય છે, આ ઓછી સક્રિય છે CU, એટલે ઓછી સક્રિય દ્વારા વધુ સક્રિય વિસ્થાપિત થઈ શકે નહીં. વધારે સક્રિય હોય એ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરી શકે, કારણ કે વધારે સક્રિય હોય એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય, જ્યારે ઓછી સક્રિય હોય બાજુના દ્રાવણ કરતા તો એ વિસ્થાપિત પ્રક્રિયા કરી શકશે નહીં. ઓકે, હવે આ પ્રવૃત્તિની અંદર અહીં આપણે જે જોયું FeSO Fe પ્લસ CuSO4 FeSO4 પ્લસ CU, આ જે પ્રવૃત્તિ છે બુકની અંદર આપેલી છે પ્રવૃત્તિ 1.9, એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું.